આ ગ્રંથ એ જ ગ્રંથ આજે 1500 વર્ષ પછી પણ સચવાયેલો છે અને આજે આપણી સામે આવેલો છે. અને એથી એ વધારે વાત કહું, આ ગ્રંથ મારા જેવાને ઉકેલવો અઘરો પડે. આથી 50 વર્ષ પહેલા અમદાવાદની અંદર એક એવા મહાપુરુષે આ ગ્રંથ ઉપર વાચના આપી જેનું અવતરણ થયું. આચાર્ય ભદ્રગુપ્ત સુરી, પૂજ્ય મુનિરાજ શ્રી મણિપ્રભ વિજયજી, આચાર્ય દેવ અમારા ગચ્છાધિપતિ રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજ, આ બધા મુનિ અવસ્થામાં એમણે આ ગ્રંથની વાચનાને અવતરિત કરી. અને વાચના આપનાર બીજું કોઈ નહીં, સામે બિરાજમાન પરમ ગુરુદેવ પ્રેમસુરી મહારાજના શિષ્ય કોણ? ભગવાન ભાનુસુરી મહારાજ. એમણે આખા લલિત વિસ્તરા ગ્રંથ ઉપર વાચના આપી ગુજરાતીમાં. એ લખાણું, એ છપાણું, એના બે ભાગ બન્યા અને બે ભાગનું નામ છે પરમ તેજ. આપણા ભંડારની અંદર પણ છે. બીજો ભાગ ના મળ્યો તપોવનથી મંગાવ્યો. આ પરમ તેજના આધારે હું તમારી સામે અજવાળા પાથરવાનો છું. આમાં મારું કાંઈ નથી, આ મહાપુરુષોનું છે. શું ગજબના એમણે પદાર્થો પીરસ્યા છે. આ ગ્રંથ તો 40 પાનામાં પૂરો થઈ જાય. 1000 A4 સાઈઝના પાના જેટલું ગુજરાતીમાં વિવેચન આ મહાપુરુષે કર્યું છે. અને એની પ્રસ્તાવના કોણે લખી ખબર છે? તમે સાંભળીને છક થઈ જશો. એ કાળની અંદર જો મહાન શાસન પ્રભાવક કહેવાતા એમના વડીલ ગુરુભાઈ પૂજ્યપાદ અમારા દીક્ષાદાતા આચાર્ય દેવ શ્રીમદ વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજના બે દિગ્ગજ શિષ્યો હતા. એકનું નામ આચાર્ય દેવ મુક્તિચંદ્ર સુરીશ્વરજી મહારાજ અને એકનું નામ આચાર્ય દેવ કનકચંદ્ર સુરીશ્વરજી મહારાજ. આ બંને રામચંદ્ર સુરી મહારાજના શિષ્યોએ આ ગ્રંથ વાંચ્યો, સિગ્નેચર કરી કે ભાનુ વિજયજીએ લખેલો આ ગ્રંથ એક પણ મિસ્ટેક વગરનો છે. અને એના ઉપર એમણે વિસ્તારથી પ્રસ્તાવના લખી છે. આ ગુજરાતી પણ તમે વાંચી શકો એમ નથી, સમજ્યું? તમને એમ થશે કે આપણી પાસે વ્યાખ્યાનો ટાઈમ નથી, તો કાંઈ નહીં, ઘરે બેસીને આપણે ગુજરાતીમાં ફેફે થઈ જશો. ફેફે તમને ગુજરાતી એ પલ્લે પડે એવું નથી, એવું તો આ વિવેચન છે. એને હું એકદમ ડાયલ્યુટ કરીશ. ઘણી વાર એન્ટીબાયોટિક આપીએ ને, પછી ડોક્ટર શું આપે સાથે? પેન્ડી લઈ લો, પેન્ડી. એટલે તમને એસિડિટી થશે, વોમિટ થઈ જશે. આ એવા ગ્રંથો છે, તમને ડાયજેસ્ટ થાય એમ નથી, એને ડાયલ્યુટ કરવું પડે. અને આમાં નમુથુણમ થી લગાવી અરિહંત ચૈયાણમ સુધીના દેવવંદનમાં વપરાતા સૂત્રો, રોજ બરોજના સૂત્રો, એનું વિવેચન છે. આ બધું જુઓ, વિવેચન કરવા બેસું. કનુભાઈ દેવલોકમાં પહોંચી ગયા તમે તો. હું તો હવે લઈ જઈશ ત્યારે લઈ જઈશ, તમે તો એની પહેલા પહોંચી ગયા. આ બધું જો વિવેચન કરું ને તો 4 મહિના નહીં, મને 12 મહિના ઓછા પડે. પણ ચોમાસું કેટલા મહિનાનું હોય છે? પછી પૂનમ આવે એટલે તમે અમને વળાવવા આવવાના. હે, બે કરી લો. એમ ચલો લો, એકમાં તો ફેફે થઈ જવાય છે. હા, કારતક સુદ પૂનમ અમે તો નીકળી જવાના. તમે એટલું તો કયો મને કે મારા સાહેબ બધા સૂત્ર પૂરા થાય કે ન થાય, જય વિરાય પૂરું કરીને જજો. બરાબર છે? જય વિરાયમાં છેલ્લી ગાથા કઈ આવે? સર્વ મંગલ. બસ પૂનમના દિવસે તમે વિહાર કરો એ પહેલા સર્વ મંગલ કરીને જજો.